भरूच अने नर्मदा जिल्लानी जीवादोरी अने गुजरातनी गंगा समान नर्मदा नदी साव सूकी थई गई छे। हवे नर्मदा नदी में पाणी अदृश्य थता लोको पगपाळा अने बळदगाड़ा वडे नदी ओरंगी रह्या छे। भरूच जिल्लानी ओळख एटले मां नर्मदा एम कही शकाय छे, परंतु बे जवाबदार तंत्रना पापे अने जाड़ी चामडीना नेताओना कारणे नर्मदा नदी भर शियाळामां पण सुकाई गई। तेम छतां कोई ज राजकारणीओ के अधिकारीओना पेटनुं पाणी न हल्युं। एटलुं ज नहीं, परंतु हालना दिवसे नर्मदा किनारे वसेला खेडूतो अने माछीमारीओना कुटुंबो वलखा मारी रह्या छे, परंतु तेम छतां डेममांथी पाणी छોડવામાં આવતું નથી। નર્મદા નદીના કિનારે વસેલા જૂનાતવરા અને અન્ય ગામોના કિસાનો નર્મદા નદીના સુકાતા નીરના પગલે ચિંતામાં ગરકાવ થઈ ગયા છે। ભરૂચ જિલ્લાના આહીર સમાજના આગેવાનોએ પણ ભારે હૈયા અને રોષની લાગણી સાથે આ સમસ્યા અંગે રજૂઆત કરી હતી। જ્યારે આજથી 5 વર્ષ પહેલા આજમાં નર્મદા નદીમાં એટલું ઘણું પાણી માત્રામાં પાણી રહેતું હતું કે આજુબાજુ આ ગામવાળા માછીમારો અને એનાથી ફાયદો મળતો હતો, એમને રોજીરોટી મળતી હતી, કિસાનોને સામે પર પાણી પૂરતું પ્રમાણમાં મળતું હતું। જ્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે નદીમાં પાણી નથી, નીચે ભૂગર્ભમાં પાણી ઓછું થઈ ગયું છે, જેના કારણે કિસાનોને નીચે બોર દ્વારા પાણી બી પૂરતા પ્રમાણમાં નથી મળતું અને ખેતીમાં એમને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે, જેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અમારી દરખાસ્ત છે કે ડેમમાંથી પાણી છોડવામાં આવે, જેનાથી આજુબાજુના ગામડાઓને ફાયદો થાય, બસ એટલી જ અમારી વિનંતી છે। આ નળ બધા હુકાઈ ગયા, હવે શું કરવાનું? હવે પસાર એટલે પહેલાં તમારે 108 અંબાડ હોય તો અહીં નળ બોટ ના લાગે એટલું પાણી રહેતું હતું। આજે પાણી તમે કચ્છમાં ને બધું કાઠિયાવાડમાં લઈ ગયા ને હવે અમારે આ પરિસ્થિતિ નથી, તલાવ હાંચવીને તરહે મરવાનું આવ્યું। અમારી માંગણી છે તમે જે ડેમમાં જે પાણી વાટ દીધું એ પાણી ત્યાંથી છૂટું કરી દો અને નળ બધામાં વેઠું કરી દો। અમારી પરિસ્થિતિ એવું છે કે અહીંયા નદીમાં જ્યારે ઊંડું પાણી હતું તો અમારી બોટ ચાલતેલી, તો અમે ઘણા સમયથી આ લોકોને આવ જાવ કરતેલા, અત્યારે અમારી એવી પરિસ્થિતિ છે કે અમારે નાવરા બી હુકે પડી ગયા, ત્યારે બાદ અમે મચ્છીનો ધંધો કરીએ એ બી અમારો બંધ થઈ ગયો, અમારે ખેતી લાયક પાણી નથી, ખેતી મેં બધું જે ખેતી લાયક વાવેતર હોય એ ભૂન ને એવું બધું પાણીમાંથી ઉતરી ગયું, તે બી અમારું નુકસાન કરે છે ને અમારે બહુ તંગી પડે છે, પાણી બી અમારા ઘર બી બંધ થઈ ગયા છે, ઘાસ ચારવા માટે અમારી ભેંસો બી ભૂખે મરવા માંડી, ઘણી બધી ભેંસો કરી એમ જ મરી ગઈ, હાલની અંદર એવી બધી પરિસ્થિતિ ખરાબ થઈ ગયેલી છે કે અમારે જીવન જીવવું અઘરું પડે છે। જાડી ચામડીના અધિકારીઓ પદાધિકારીઓ ક્યારે જાગશે તેવી લોક ચર્ચા ચાલી રહી છે અને ખબર નથી પડતી કે કેમ બધા લેવલ ઉપરથી આ બાબતમાં એકદમ સુસુપ્તતા છે। આ બાજુ ખેડૂતોની પારાવાર સમસ્યાઓ છે, પીવાના પાણીની સમસ્યાઓ છે, લગભગ 150 કિલોમીટરની આ જે ડાઉનસ્ટ્રીમ છે એની અંદર રહેતા પાણીમાં રહેતા જળચર પ્રાણીઓની સમસ્યાઓ છે, મીન્સ ચારે બાજુથી ફિશરમેનની સમસ્યા છે, ઉદ્યોગોની સમસ્યા છે, આમાંથી કોણ બાકી નથી? અને નર્મદા ક્રોસ કરો ત્યારે બધા જ જે કોઈ અધિકારી હોય કે જે કોઈ પોલિટિશિયન હોય બધા જ જે જવાબદાર છે બધા જ દુઃખી થાય કે ઓહો આ નર્મદાની આ હાલત, પરંતુ એક્શનમાં કશું નહીં। અને એટલા માટે અમારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો આશરો લેવો પડ્યો છે, નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ, આઈ થિંક એમાં ઘણા બધા હિયરિંગો પૂરા થયા છે અને એનો જજમેન્ટ આગામી લગભગ ફેબ્રુઆરી માસમાં આવવાની સંભાવનાઓ છે અને અમે આશાવાદી છીએ કે આમાં હકારાત્મક પરિણામ મળે, કારણ કે ગુજરાત સરકારે પણ એમાં મુદ્દાઓની અંદર એક વાતને તો સ્વીકારી અને કબૂલી છે કે ભાઈ પાણીની જરૂરિયાત તો છે જ, ઓછામાં ઓછું 1500-2000 ક્યુસેક પાણી ડાઉનસ્ટ્રીમમાં છોડવું જ પડે, પણ ક્યારે છોડાશે? એટલે અમારી એ વિનંતી છે કે કાયદાકીય પ્રક્રિયા ચાલતી રહે, પણ માનવતાના ધોરણે આ નદીને અસ્તિત્વને જીવાડવા માટે પણ અને લોકમાતા તરીકે જ્યારે નર્મદા નદીને આખું ગુજરાત પૂતતું હોય, મધ્યપ્રદેશ પૂતતું હોય, ત્યારે એની આવી અવદશા કોઈ ન જોઈ શકે। અને જો પાણી જ પાણીને જો દરિયામાં જ ન મળવું હોય તો બધી નદીઓના પાણીઓને રોકી દો, કુદરતી વ્યવસ્થાઓની સામે જો આપણે પડકાર ફેંકીએ તો એના કેટલા ગંભીર પરિણામો ભોગવવા પડતા હોય છે એ તો ભવિષ્ય બતાવશે, પણ અત્યારના પરિણામો પણ એ ગંભીરતાથી કંઈ કામ નથી।